શંખનાદમાં આપનું સ્વાગત છે. શ્યામ જોશી સાથે નિહાળીએ આજના મુખ્ય સમાચાર. સિંહોર તાલુકા ભાજપ દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાયો. ગઈકાલ સાંજે સિંહોર શહેર તાલુકા ભાજપ પરિવાર દ્વારા કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્વશ્રી અટલ બિહારી વાજપેયીજીના પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિંહોર ભાજપ દ્વારા તેમની યાદગાર કાવ્ય પઠન સહ કાવ્યાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. છોટે મન સે કોઈ બડા નહીં હોતા, ટૂટે મન સે કોઈ ખડા નહીં હોતા, યાદગાર કાવ્ય રચના રચી હતી. બ્રહ્મહૃદય આદિ કવયે મોહયંતિ સૂરય તેજો વાણી મૃદામ યથા વિનિમયો યત્ર તિ સર્વો મુષા ધર્મા સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ. ભાવના હોય કે ટર્ચી જેવા હિમાલય જેવું એમની ઊંચાઈ અને સાગર જેવી એમની ગહેરાઈ, આવું જે વ્યક્તિત્વ છે એને આપણે કાવ્ય દ્વારા, શબ્દો દ્વારા, આપણી ઉપસ્થિતિ દ્વારા, આપણા ભાવ દ્વારા આપણે એને શ્રદ્ધા સુમન અર્પણ કરીએ. આજથી એક મહિના પહેલા સિંહોની અંદર, આ સિંહપુરની અંદર અટલજી એક વાક્ય બહુ મને ગમે, એમ કહ્યું કે માના અંધેરા ઘણા હૈ, માના અંધેરા ઘણા હૈ, લેકિન દિયા જલાના કહાં મના હૈ. 30 વર્ષથી ભલે અંધારું હોય, પણ એ અંધારાને દૂર કરવા માટે 30 વર્ષ નથી થતા, માત્ર 1 મિનિટ કાફી છે. અને એટલા માટે અહીંયા દીવડાનું નહીં પણ અગરબત્તીનું પ્રાગટ્ય થયું છે. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. શત્રુ બુદ્ધિનો વિનાશ થાય. અને અટલજીમાં એક એવું વ્યક્તિત્વ હતું, નામના એક લેખક બહુ લખાણ કરે અને બહુ પ્રચલિત, એને એવું લખ્યું કે વાજપેયીજી આમ તો બહુ ઉદાર મતવાદી છે, વ્યક્તિ બહુ સારા, પણ તમારો પક્ષ ખોટો છે કે. અને એની જિક્ર રજત શર્માએ ઇન્ડિયા ટીવી ઉપર કર્યું, અને ત્યારે અટલજીએ જે જવાબ આપ્યો એ બહુ મજાનો હતો. એમણે કીધું કે ખુશવંતસિંહના લખાણો હું પણ સાંભળ્યા છે, મેં પણ વાંચ્યા છે, મને ખૂબ ગમે છે, અને એમણે મારા વખાણ કર્યા તો એમનો શુક્રિયા માનું છું, પણ હું એ વાત સાથે સંમત નથી કે એમ કહે છે કે પક્ષ ખોટો છે અને હું સારો છું. અગર પક્ષ ખોટો હોય તો હું સારો કેવી રીતે હોઈ શકું, અને હું સારો છું તો મારો પક્ષ કેવી રીતે ખોટો હોઈ શકે. અને એક જ વાક્યમાં કીધું કે ફળ સારું છે તો એનું પેડ કોઈ દિવસ ખરાબ હોઈ ન શકે. જો ફળ સારું હોય તો એનું પેડ કોઈ દિવસ ખરાબ હોઈ ન શકે. મારી વિચારધારા અને મારા પક્ષની વિચારધારા ભિન્ન છે જ નહીં, અમે એક છીએ, આવો સુંદર મજાનો જવાબ એને આપ્યો હતો. અને ઓડિયન્સમાંથી તાળીઓની ગગડાટી બોલી હતી. અને આખા તેમના તમામ સંઘર્ષોને આપણે જોઈએ કે કારણ આપણે બધાએ શાસ્ત્રીજી રમે કીધું વધારે સાંભળ્યા એમ બધું લાગતું હતું મને, અને આનંદ હતો એનો. આમ એવું લાગે છે કે ઉંમર જોતાં નાની છે, પણ એમની જે વાજપેયીજીના જીવન વિશે રાષ્ટ્રભક્તિ પ્રત્યે પ્રેમ છે, એટલે એમને પણ આજે આપણે બધાએ એવી શુભેચ્છા પાઠવી કે ખૂબ ખૂબ એ પણ એમની પ્રગતિમાં આગળ વધી શકે. માસિક શ્રદ્ધાંજલિઓ આવા કાર્યક્રમો અત્યાર સુધીમાં મને નથી લાગતું કે કોઈ પણ નેતાઓની પાછળ ક્યાંય થયા હોય, પણ આ તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અહીંયા મારા વાલા સર્વે ભાઈઓ અને બહેનો અને યુવાનો બેઠા છે, એટલા માટે તે ટૂંકમાં તમને એટલી યાદ કરાવું. તો અટલ બિહારી વાજપેયી એ માત્ર ને માત્ર એક અર્જુનની જેમ રાજકીય ક્ષેત્રનું પાત્ર ભજવતા હતા,
મહાત્પણ એમનું જીવન. આજ રોજ સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સિહોર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સારાય ભારતમાં અને ગુજરાતમાં કાવ્યાંજલિનો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો છે એના ભાગરૂપે સિહોર શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે આજે સિહોરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સાધુ અને કવિઓના સૌના સાથની સાથે આજે બંધન પાર્ટી પ્લોટ ખાતે કાવ્યાંજલિનો કાર્યક્રમ આપી અને ભારત દેશ વધુ મજબૂત બને, સ્વચ્છ ભારત બને, રાષ્ટ્રના માટે જે અટલજીએ કાર્યો કર્યા છે એ તમામ કાર્યોની એમની પ્રેરણા આજીવન કાર્યકર્તાઓ પર મળી રહે એના માટેનો આ અટલ બિહારી વાજપેયીજીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ કરેલ છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી. જય ભવાની ફર્નિચર. સિહોરમાં જય ભવાની ફર્નિચરનો શુભ આરંભ.